એક મેચમાં વર્લ્ડ કપ 1975 માં એ મેચ પણ અમે લોકો રેડિયો પર સાંભળેલી હા ગવાસ્કર 36 નોટ આઉટ પહેલો બોલ ફેસ કરેલો અને 60મી ઓવરનો છેલ્લો બોલ પણ ફેસ કરેલો અને 60મી ઓવરમાં પણ 3 બોલ ડિફેન્સિવ કરેલા ડિફેન્સ હવે એને કેવું અટેક પણ એને કીધું કે યુ હેવ ઓલ ધ ટેલેન્ટ યુ હેવ ઓલ ધ એક્સપિરિયન્સ એન્ડ યુ ગો ફિરોઝ શાહ કોટલા ઉપર સેકન્ડ ટેસ્ટ શરૂ થઈ ઇન્ડિયા વોઝ આસ્ક ટુ બેટ ફર્સ્ટ અને ગવાસ્કર અંદર લઈ અને સામે મેલ્કમ માર્શલ એમ કે દુનિયાના ગ્રેટેસ્ટ બોલર હતા રાઇટ આર્મ પેસ નાખે ને રાઇટ આર્મ પાછા રાઉન્ડ ધ વિકેટ નાખે તો કંપાની પાછળ ને પાછળ દોડે પેલો બેટ્સમેન આમ જોવું પડે કારણ ક્યાં પહોંચ્યો આ પછી એકદમ બહાર નીકળીને પછી નાખે ગવાસ્કરને નક્કી કરેલું કે ભાઈ તમે સ્ટ્રેટ બેટથી રમો તો યુ અટેક અને એમને અટેક ચાલુ કર્યો પહેલી જ ઓવરમાં માર્શલને એમને 4 ચોકા માર્યા 4 ઇન ધ ફર્સ્ટ ઓવર અને માર્શલ આમ કેડ ઉપર હાથ રાખીને પીચની વચ્ચે જ ઉભા રહી ગયા કે ધીસ ઇઝ અ ન્યુ ગવાસ્કર હવે આને ટેકલ કરવું અઘરો પડશે કારણ કે હાઈલી ટેલેન્ટેડ છે નેચરલ ટેલેન્ટ તો જબરદસ્ત છે અને ધ પરફેક્ટ સ્ટ્રેટ બેટ પ્લેયર એટલે આને બીટ કરવો સ્ટ્રેટ એ બહુ અઘરો છે અને ગવાસ્કરે લંચ પહેલા સેન્ચુરી મારી 107 નોટ આઉટ આખા ભારતમાં બધા ક્રિકેટ ફેન્સને આમ હાશ થઈ ગયું પણ સી એટીટ્યુડ ઇટ વોઝ ધ સેમ ગવાસ્કર સેમ મેલ્કમ માર્શલ બટ વિથ અ ચેન્જ એટીટ્યુડ સેમ ટેલેન્ટ સેમ એક્સપિરિયન્સ બે બાજુ પણ વિથ અ ચેન્જ એટીટ્યુડ ધી ફાઇનલ આઉટકમ ચેન્જ ફાઇનલ રિઝલ્ટ ચેન્જ તો એ 6માંથી આપણે 3 ટેસ્ટ થયા પણ બાકીની 3 જે બચી એ ગવાસ્કરની ગ્રેટ ઇનિંગ્સના લીધે જ બચી ચેપોક ઉપર ચિદમ્બરમ ચેપોક ઉપર ચેન્નાઈમાં એમને 236 નોટ આઉટ અને એ પણ 4th ઇનિંગમાં લાસ્ટ ડે એમને ડબલ સેન્ચુરી કરીને ભારતને બચાવ્યો ભલે જીત્યા નહીં પણ બચી તો ગયા પણ ઇટ વોઝ અ ગ્રેટ ઇનિંગ્સ તો જો એટીટ્યુડ માણસનો હોય ને રાઈટ પોઝિટિવ એનર્જેટિક અટેકિંગ એટીટ્યુડ હોય ને તો ઘણી બધી ટેલેન્ટ એનર્જી એક્સપિરિયન્સ એ બધું પ્રેક્ટિકલી બહાર આવી જાય એટલે એટીટ્યુડ હંમેશા આવા હિંમતવાન ને એ 2002માં અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો તો સાંઈ બાપાને લોકોએ સલાહ આપી કે યુ રીથિંક હા દિલ્હી અક્ષરધામ તમે બાંધો છો ત્યાંથી જો નોર્થમાંથી બધા એક્સ્ટ્રીમિસ્ટ છે ગાંધીનગર સુધી આવી ગયા તો દિલ્હી તો રસ્તામાં આવી જાય સ્વામી કે ના કરવું તો છે અને સ્વામીએ ડબલ પેસ ઉપર ચાલુ કરી દીધું 3000 કારીગરો કામ કરતા તો 6000 મૂકી દીધા કરવું જ છે થવું જ જોઈએ ના શું થાય એક અટકથી કે થોડે બેસી જવાય તો જો દિલ્હી અક્ષરધામ ભવ્ય થયું એટલે સ્વામી એકદમ પોઝિટિવ એનર્જેટિક એટીટ્યુડથી જીવન જીવ્યા 95 યર્સ તો વિચાર તો કરો સિટિંગ ઇન અ વ્હીલ ચેર હી ઇઝ ડુઈંગ ધ બિગેસ્ટ પ્રોજેક્ટ ઓફ હિઝ લાઈફ છેલ્લા 4 વર્ષથી ફિઝિકલી મેન્ટલી કોઈ મિટિંગમાં ઇન્વોલ્વ નથી થતા કોઈ ડિસ્કશનમાં નહીં કોઈ ડિસિઝન મેકિંગમાં નહીં છતાં દિલ્હી અક્ષરધામનો પ્રોજેક્ટ 235 એકર્સ ઉપર ચાલે છે અને સ્વામી ટાર્ગેટ આપ્યો છે 2020 લાભ પાંચમના દિવસે ઉદઘાટન કરવું જ છે અને કરશે એનું ખાલી લોજિસ્ટિક્સ તમે વિચારો તો માઇન્ડ બોમ્બિંગ છે યુરોપથી બધો સ્ટોન આવે કારાકા માર્બલ ઇટાલીથી આવે ગ્રીસથી આવે કંડલા આવે કંડલાથી રાજસ્થાન જાય ત્યાં 3-4 હજાર કારીગરો કામ કરે ત્યાંથી પાછું બાય રોડ કંડલા આવે કાઉટ સ્ટોન પાછું કન્ટેનર્સમાં મૂકીને શિફ્ટ થાય યુએસ ત્યાં પોસ્ટ ઉપર ઉતરે ત્યાંથી પાછું અંદર રોડ ઉપર અંદર જાય અને ત્યાં પાછું ગોઠવાઈ જાય લોજિસ્ટિક્સ તો વિચારો તમને જો ઘરેથી 3 કામ સોંપે અને 3-3 જુદા જુદા શોપ ઉપરથી કરવાના તો પાછા વાત એક રહી ગયું આમ બે 3-3 જો જુદા શોપિંગ સેન્ટર ઉપર કે જુદા શોપ ઉપર જવાનું હોય તો કાર્યક્રમ બગડે એક જ જગ્યાથી 3 વસ્તુ લાવવાની તો વાંધો નહીં બાકી 3 જગ્યાથી 3 વસ્તુ લાવવાની હોય ને તો ઇટ્સ અ ચેલેન્જ ફોર અંડર 18 હા અંડર 20 માટે ચેલેન્જ થઈ જાય કેટલું મોટું લોજિસ્ટિક્સ તો સ્વામી એટીટ્યુડ્સ લાઈફમાં જબરદસ્ત રાખે કોઈ ગભરામણ જ નહીં કોઈ ખચકાટ જ નહીં એ સ્વામીના જીવનમાંથી બહુ શીખવા જેવી એક વાત છે જિંદગી કોઈ દિવસ ગભરામાં જ નહીં ખચકાટ જ નહીં રાખવાનો એવો જ એટીટ્યુડ રાખવાનો ગમે તે થાય ગભરાવાનું નહીં સ્વામીનો એ જબરદસ્ત એટીટ્યુડ છે 1985માં ગુણાધ્યાસન દ્વિશતાબ્દી મહોત્સવ જબરદસ્ત પ્રચાર પ્રસાર વ્યવસ્થા અને આ બાજુ અનામત આંદોલન ચાલે આખું ગુજરાત ભડકે પડતું હતું 1985માં અમને ખબર છે ને અમે પણ રોડ ઉપર આવી ગયા હતા પથ્થર પથ્થર મારો કરવાનું દિસ દેટ ને બધું જબરદસ્ત આંદોલન ચાલતું હતું એન્ટી રિઝર્વેશન સ્ટેટ આ તો શું ચાલે છે અત્યારે
હાર્દિક પટેલનું ને પાસનું તો કંઈ નથી ચાલતું. ધીસ ઇઝ નોટ ઇવન 1% ઓફ વોટ વોઝ હેપનિંગ ઇન 1985. તો એ વખતે બરોબર ડેટ્સ ક્લેશ થતી હતી. સારા સારા સમાજના આગેવાનો, ટોપ પોલિટિશિયન્સ, સોશિયલ લીડર્સ, સમાજના આગેવાનો બધાએ પ્રમુખ સ્વામી મહારાજને રોજ આવીને 5-7 જણા સલાહ આપવા આવે કે આ ઉત્સવ તમે બંધ રાખો, આટલા મેગા સ્કેલ ઉપર તમે ઉત્સવ કરો છો એમાં આવી ધમાલ થશે. કારણ કે એ એન્ટી રિઝર્વેશન સ્ટીર પાછું કમ્યુનલ થઈ ગયું, હિન્દુ મુસ્લિમ વચ્ચે સખત કમ્યુનલ રાઇટ્સ થયેલા, મોટામાં મોટા અને સૌથી લાંબા ચાલેલા 1985 ના ચાલેલા. અમારી 10th બોર્ડ એક્ઝામ નવેમ્બરમાં થઈ, માર્ચના બદલે 6 મહિના મોડી. ડિસેમ્બરમાં રિઝલ્ટ આવ્યું, 2 મહિના 11th ભણ્યા અને 12માં એપ્રિલમાં 12th, એટલે અમે 11th સ્ટાન્ડર્ડ ખાલી 2 મહિના જ ભણ્યા છીએ. અને 10th એક્ઝામ અમારી 1985 માર્ચમાં, એના બદલે છેક નવેમ્બરમાં લેવાની હતી. 6 મંથ્સ હેન્સ છાપામાં આવી જાય કે હવે 1.5 મહિના પછી પરીક્ષા મિનિમમ લેવાય, તો બાકી નહીં લેવાય, દવાના ફોર્મો ક્રિકેટ જ રમવાનું. કારણ કે બધું વંચે તો ગયેલું, પીવું થયેલું. એટલું સખત કમ્યુનલ રાઇટ્સ, અને રોજ ત્યારે સુપર જાય, ચારે બાજુથી ભડકો ભડકો બધો સળગે. આટલા હિન્દુ મરણ અને આટલા મુસ્લિમ મરણ, જે તંત્ર ચાલતું હતું બધાએ સ્વામી બાપાને સલાહ આપી. સ્વામી બાપા કે અમે પ્રયત્નો કરીએ છીએ કે અનામત આંદોલન બંધ થાય, કોમી હુલ્લડો બંધ થાય, અમે પણ આગેવાનોને મળીએ છીએ, વાર્તાલાપ ચાલે છે. ઉત્સવ તો કરવો જ છે, થશે જ, અને રોજના લાખો માણસો આવશે અને જમશે જ. શું ડેરિંગ એટીટ્યુડ હતો સ્વામીનો એ વખતે! ખચકાટ તો સ્વામીને કોઈ દિવસ નહીં, અને ગભરાવાનું તો કોઈ દિવસ નહીં. સ્વામી કોઈ દિવસ ગભરાય નહીં. અમેરિકામાં 1990માં CFI 34 દિવસ, અને એ ઉત્સવ જે ચાલેલો, 1.1 મિલિયન અમેરિકન્સ વ્હાઈટ લોકો આ ઉત્સવમાં આવેલા, અને બધાને સમોસા અને ચટણી એવી ભાવી ગઈ અઠવાડિયાઓને, આંબલીની ચટણી તો બીજી વાર લાઈનમાં ઉભા રહે. પેલા 2 સમોસા ચટણી તો આપી હોય, 2 સમોસા તો 1 સમોસું પતી જાય ત્યાં એની ચટણી પતી જાય, પછી બીજી વાર લાઈનમાં ઉભો રહે કે પ્લીઝ પ્લીઝ દેટ બ્રાઉન લિક્વિડ એટલે પેલી આંબલી ચટણી. હા, તો બીજી વાર આપે એને પી જાય, પાછો ઉભો ઉભો પ્લેટમાં પીતો હતો દોડ્યો આંબલી ચટણી. તે સંતોએ તો 10,000 સમોસા બનાવી અને એને ડીપ ફ્રીઝર મૂકી દીધેલા, એટલે રોજ સીધા એમાંથી કાઢીને તળીને આપી જ દેવાના ફ્રાય કરીને. તો પહેલા જ 2 દિવસમાં 10,000 સમોસા ખલાસ પ્રેમવતી ફૂડ સ્ટોલ ઉપર. દોડિયાઓ ખુશ થઈ ગયા, આ મસ્ત આઈટમ છે, ખા ખા કરે આખો દિવસ. દોડિયાઓ સવાર બપોર સાંજ. એ લોકો શું કે દેટ ટ્રાયંગલ પટેટો પીસ, એટલે શું સમોસા, ટ્રાયંગલ પટેટો પીસ એટલે સમોસા અને લાંબલીની ચટણી. તે સાંઈ બાપા બીજે દિવસે રાત્રામાં આરામમાં જતા હતા, ત્યારે ઘનશ્યામ પ્રસાદ સ્વામી બાપાને રિપોર્ટ આપ્યો કે સ્વામી આ તો આપણે તો ધારતા હતા કે 15-20 દિવસના સમોસા તૈયાર કરીને મૂકી દઈએ ડીપ ફ્રીઝમાં, એટલે આપણા રસોઈયાઓ પછી બીજી બધી આઈટમ્સ બનાવવામાં ટાઈમ મળે, તો આ તો 2 દિવસો પતી ગયા. અને ધોળિયાઓને આંબલીની ચટણી બહુ ભાવે છે, તો સામેથી માંગીને પીવે છે. હવે સમોસા નવા બનાવવા માટે આપણે તો ભારતથી રસોઈ બીજા બોલાવવા પડશે. સ્વામી આમ સાહજી એકદમ હસતા હસતા, સ્વામી કે ધોળિયાઓને જે ભાવે ને ખવડાવો, પહેલું વાક્ય. સ્વામી કે આંબલીની ચટણી ભાવે તો પીવડાય, તો એમાં કલ્યાણ થશે, પીવડાવો. અને સ્વામી કે વાંધો નહીં, બીજા રસોઈયા મંગાવી દો, 10-15 રસોઈયા ભારતથી મંગાવો, વાંધો નહીં. આ ટાઈપનું ડિસિઝન બેડરૂમમાં પથારી ઉપર બેઠા બેઠા આમ કેઝ્યુઅલી આપી દેવું ઇઝ નોટ અ જોક. આવા તો ફેસ્ટિવલ ચાલતો ત્યારે રોજના 5-10 ડિસિઝન સ્વામીને આપવાના થાય. કોઈ ખચકાટ નહીં, કોઈ ટેન્શન જ નહીં. સાંઈના જીવનમાંથી આ બહુ શીખવા જેવું, ગમે તે ઘટના બને ને ટેન્શન તો લેવાનું જ નહીં, નેવર વરી. કારણ કે વેન યુ ટેક ટેન્શન એન્ડ વરી, એ ઘટનાને સોલ્વ કરવા માટેના જે સોલ્યુશન્સ બહાર આવતા હોય ને એ દબાઈ જાય. તમે જોજો, કોકને પ્રોબ્લેમ આવે તો આપણને બહુ સારી સારી સલાહ સૂચે છે, જોજો તમે. કોક આપણા ફ્રેન્ડને, આપણા કોઈ ફ્રેન્ડને કંઈક ઇશ્યુ ઊભો થયો હોય ને, તો વી હેવ વેરી ગુડ સોલ્યુશન્સ ફોર ઇટ. તું દોસ્ત આમ કર ને આમ કર ને, આમ ના હોય તો પછી આમે કર ને, નહીં તો આપણા પ્રોબ્લેમમાં કેવા આપણને ગભરાઈ જઈએ છીએ, મૂંઝવાઈ જઈએ છીએ. ગભરાઈ મૂંઝવાઈ જઈએ ને એટલે પછી સોલ્યુશન ના આવે. એટલે પોઝિટિવ અને એનર્જેટિક એટીટ્યુડ્સથી જીવવાનું. સ્વામીને કોઈ દિવસ કોઈ આમ આમ કહેવાય ને
खचकाट ज नहीं थतो कोई जात थाय करवुं जोईए अने बने अने थई जशे आवाज एटीट्यूड थी जीवन कि बापा एलेनी जमीन में आपणे लीधी ने कंस्ट्रक्शन चालू कर्युं भी खबर पड़ी कि आमां तो 36 फूट दीवाल राइट ज नहीं मळे स्वामी के ना थशे प्रार्थना करशुं आपणे महाराज ने विनंती करशुं ए लोकोने आपणा प्रोजेक्ट देखाड़शुं मळवी तो जोईए आ बाजू तो काम चालू कराई दीधुं स्वामी शिखर नुं काम चालू कर दो परमिशन मळशे थवुं जोईए ना शुं थाय શું હિંમત કહેવાય સ્વામી અને આપણે તો પેલું હાથમાંથી ખાલી પેલી છાતી તપેલી સરકે તો કે મરી ગયો એટલે એટલા કીધું કે મરી ગયો દિવસમાં 10 વખત બોલે માથું પકડીને બી આખે શું મરી ગયા એટલે તું જીવે છે ને ઉભો ચાલે છે ને મરી જનો કહો એટલે એવા એટીટ્યુડ તો સ્વામી નામ બહુ સિમ્પલ એટીટ્યુડ સમજવા જેવા છે સ્વામી જે બહુ વર્ષો પહેલા ફાર્ગો ગાડીમાં વિચરણ કરતા હતા બિગ સાઈઝ હતી એટલે માં 10-12 જણા સમાઈ જાય એના એક વળી એવું વર્ષ આવી ગયું વચ્ચે તો એક વર્ષમાં બાપાને 3 એક્સિડન્ટ થયા કાર્ગો ફાર્ગોમાં 3 એક્સિડન્ટ એટલે બધા સંતો કીધું સ્વામી આ તો બહુ અપશુકનિયાર છે અને પછી એક બે વખત તો આમ સખત શાર્પલી બચી ગયા કે બાપા ગાડી બહુ અપશુકનિયાર છે આપણે કાઢી નાખીએ બીજી ગાડી લઈ લઈએ આયા વર્ષમાં 3 એક્સિડન્ટ થયા સ્વામી કે બહુ સુગન્યાળ કહેવાય 3 એક્સિડન્ટ થયા તો હવે પણ કોઈ મર્યું તો નહીં સીધા એંગલ ફ્રોમ વિચ ઇઝ થિંકિંગ કયા એંગલ થી વિચારે આપણે પેલી બિલાડી દાદી પાછી જમણી મત જાય તો કે આ શું થશે હવે અરે કઈ નથી થવાનું બિલાડી આડી ઉતરે તો શું કહેવું થશે સિમ્પલ ક્વેશ્ચન ઇફ ધ કેટ ગોઝ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ વોટ હેપન્સ શું બોલે લોકો લોકમાં શું કે ડાબે થી જમણે ઉતર તો કે આપ શું કર જમણે થી ડાબે ઉતર કે સારું થશે હવે મેં એવું નહીં વિચારવાનું કેટલું વિચારવાનું એઝ યુ આર ગોઈંગ સમવેર ધ કેટ ઇઝ ઓલસો ગોઈંગ સમવેર આપણે જેમ ક્યાંક જઈએ છે બિલાડી પણ ક્યાંક જાય છે જાય તો ખરી બિલાડી અને ચાર પગ છે તો બહુ લાંબુ નહીં વિચારવાનું એમાં એટલે સ્વામીને કોઈ આવા ઇમેજિનેટિવ ફિયર્સ તો આવ્યા જ નથી આપણે બધા ઇમેજિનેટિવ ફિયર્સ બહુ હોય આમ શું થશે પછી આમ પેલું કરું તો શું થાય બહુ ડોન્ટ ગો ફોર ઓવર થિંકિંગ ગો ફોર અ લોજિકલ થિંકિંગ એન્ડ ધેન જમ્પ ઇન ટુ ધ પૂલ સિમ્પલ બહુ ઓવર થિંકિંગ મળી જવાનું લોજિકલ ફ્લેટ થિંકિંગ કરી લેવાનું કે આમ કરું તો આમ થાય પછી આમ કરું પછી આમ થાય પછી આમ થવું જોઈએ ફિનિશ ગો ફોર ઇટ આપણે તો કેટલું આમ મેન્ટલ આપણા એટીટ્યુડ્સ ઘણી વખત કેટલા આમ ચીપ અને વીક વીક એન્ડ ચીપ આપણા એટીટ્યુડ્સ હોય કોઈક આપણી સામે આમ જોવે ને તો વિચાર આવે કેમ જોતો હશે મારી સામે જોવે હવે ને બે આંખ છે તો જોવે તો ખરું વિચારો કોઈક આમ સામે જોતો હોય તો કે સામે કેમ જોતો હશે જોવે બે આંખ છે જોવે ના જોવે તો શું આજે પાટા બાંધી ભરે તું શું કામ વિચાર કે મારી સામે કેમ જોવે માણસ આંખ છે જોવે એમાં શું વાંધો છે એટલે બહુ તો તમે રિસેપ્શનમાંથી લગનમાંથી પાછા આવો તો ઘરે બે કલાક ચર્ચા શું થાય પેલાએ આવું પહેર્યું હતું પેલાએ આવું નહોતું પહેર્યું પેલાએ આમ જો કર્યું હતું પેલો આમ સામે જોયું પેલો દૂર ખસી ગયો પેલો પ્લેટ લઈને મારી બાજુમાં ના આવ્યો હું ત્યાં ટેબલ ઉપર બેઠો હતો પેલો ના આવ્યો મેં જોયું કે દૂરથી જતો રહ્યો આ બોગસ ચર્ચા જ કરતા હોય ઘરમાં અને ના આવ્યો તો યુનિવર્સલ ચર્ચા બંને જણા કે જાણતા નહોતા આમ પેર પેર બહુ જામતી નથી તો તારે નક્કી કરવાનું તું શું કામ દોડાય હતા તને ચૂપચાપ એને બિચારા રિસેપ્શનમાં જે મેરેજ સરિયો બનાવ્યો તારી જવાબદારી એટલી કે એને પ્રેમથી આમંત્રણ આપ્યું જે કે આપણા રિલેટિવ હોય આપણા ફ્રેન્ડ હોય આપણને પ્રેમથી આમંત્રણ આપ્યું આપણે જવું જોઈએ અને ત્યાં જઈને જે કંઈ તમારે વ્યવહાર કરવો નહીં કરી લેવાનો હોય એને જે વિશ કરવાનું હોય તમારે પ્રેમથી વિશ કરી દેવાનું અને શાંતિથી પાછા આવી જાઓ તમે કોણ તારું મગજ બગાડો છો હવે એ બંને જણા જાણતો ધારો કે ભવિષ્યમાં જામે નહીં તો બે માંથી એકને તારે રાખવાના છે બે માંથી એક તારા ઘરે આવવાના છે મૂકને માથા કરું તો સવારના પરો બ્રશ કરતો કરતો તો ઉઠ્યો હોય પાછો આડા આઠ વાગે અને ઉઠીને પાછો ગેદરી ઉભો ઉભો પેલે જાન નીકળે તો ઉભો ઉભો જોવે એમાં નીચે બધું થૂકે પાછું અને પછી 15 મિનિટ પછી પાછો આવીને કે આમ ખબર નહીં કેવી રીતે સિલેક્શન કર્યું બે જણા જાણતા નહોતા બે ક્યાં તું સિલેક્શન પ્રોસેસમાં હતો અને ધારો કે ભવિષ્યમાં કંઈક બગડ્યું તારી જવાબદારી મુક્ત માથા કરું એટલે વી બેઝિકલી મેની અ ટાઈમ્સ
spend our energy on mean, cheap and weak attitudes of life. અમુક વસ્તુ વિચારવાની જ ના હોય, એ જોવાનું ના હોય. આપણે શું કરવાની મેન્ટલ એનર્જી બગાડી, એના કરતા બીજી ઘણી સારી વસ્તુઓ છે વિચારવા જેવી, જાણવા જેવી, સમજવા જેવી, બોલવા જેવી, તેવી કઈ સારી વાત ના વિચારીએ. સવારના પોરમાં આવું આઈપીએલ રમાય છે, એમાં કોક હારે કોક તો જીતવાનું, એ તો નક્કી છે, કોક હારશે કોક જીતશે, કોઈ ઇમોશનલ નહીં થઈ જવાનું. આઈપીએલ જોવાનો વાંધો નહીં, પણ છેલ્લે જે રિઝલ્ટ આવે ને એટલે એક સેકન્ડમાં ભૂલી જવાનું. આ તો બાજુ અડધો કલાક ઉપર, અડધો કલાક સુધી ફ્રેન્ડ સાથે વોટ્સએપ ચાલે ને પેલું ચાલે ને, એનો જો એક થોડુંક સાચવી લીધું હોત ને તો, પણ હવે તું મૂકને માતા તું અત્યારે સાચવ, પેલા જો આમ થોડુંક સાચવી લીધું હોત ને, આ ગુજરાત લાયન્સ વાળા બોલિંગ બરોબર ના કરે, પેલા લોકો ટપકારી નવરા કરી નાખે, બે જણા એબી દે વિલર્સ ને કોહલી બે જણા સમજવાનું. ઇટ વોઝ દેર ડે, સિમ્પલ, ઇટ વોઝ દેર ડે ઓન દેટ ડે, સિમ્પલ. પછી એનો બહુ અફસોસ નહીં કરવાનો, બહુ ઇમો, ડોન્ટ કેરી ટુ મચ ઇમોશન્સ ફોર લોંગર ટાઈમ, ઇટ ઇઝ હાર્મફુલ. સિગરેટ પાકેટ ઉપર શું લખેલું હોય છે, સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. ઇન ધ સેમ વે, કેરિંગ એની ટાઈપ ઓફ પોઝિટિવ ઓર નેગેટિવ ઇમોશન્સ ઇન યોર હાર્ટ ફોર અ લોંગર ટાઈમ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. ફરગેટ ઇટ. કોઈ ફ્રેન્ડ હોય, છેલ્લી વાત પૂરી કરી દો, મને 6:40 ગેટ કીધું છે, કારણ કે વિડીયો શો છે, વી કમ્પ્લીટ બાય ધ લાસ્ટ એક્ઝામ્પલ. કોઈ ફ્રેન્ડ તમારો 5 વર્ષથી હોય, 10 વર્ષથી હોય, અને કંઈક ઇસ્યુ ઊભો થયો તો, અને ફ્રિક્શન ઊભું થયું તો, ટ્રાય યોર બેસ્ટ ટુ સેવ ધ રિલેશન. બેસ્ટ ટ્રાય કરવાનો કે ફ્રેન્ડશીપ મેન્ટેન થઈ જાય. ધારો કે ટ્રાય કર્યા પછી પણ ફ્રિક્શન વધ્યું, અથવા તો ઈગો હર્ટ થયો, અથવા તો હી હેઝ ટર્ન્ડ અરાઉન્ડ, તો ગીવ અ સેકન્ડ ટ્રાય ટુ યોર રિલેશનશીપ. બીજા ટ્રાય પછી પણ એમ લાગ્યું કે આમ આમ જામશે નહીં, તો સિમ્પલી સે અ ગુડ એન્ડ અ બિગ બાય, વિશ હિમ વેલ, પ્રે ફોર હિમ, ટર્ન અરાઉન્ડ, ડિલીટ ધ નંબર ફ્રોમ મોબાઈલ એન્ડ લીવ અ હેપી લાઈફ. જીગરજાન મિત્ર પણ જો ફરી જાય તો પણ પ્રેમથી બે વાર સામેથી એપ્રોચ કરીને, નમ્ર થઈ, વિવેકી થઈને રિલેશનશીપને બચાવવાનો પ્રયત્ન કરવાનો, દેટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. પણ પછી એમ ખબર પડે કે ના, હી ઇઝ નોટ વિલિંગ, તો જરાય ચિંતા નહીં કરવાની, કારણ કે પૃથ્વી ઉપર યુ નો 60+20+10+10 ઇઝ ધી રેશિયો એવરીવેર. 60% તમારા વર્ક અને રિલેશનશીપ સારા ચાલશે, બીજા 20% તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, બીજા 10% બગડશે, અને છેલ્લા 10% રિલેશનશીપ્સ ટર્ન ઇન ટુ બિટર એનિમિટી. જીવનનો સિદ્ધાંત છે, જાણી મિત્રો જાણી દુશ્મન બનશે, બને જ છે, બિઝનેસમેન બધે બને છે. એટલે શાંતિથી મોઢું ફેરવી, મોબાઈલમાંથી નંબર ડિલીટ કરી, કપ ઓફ કોફી, ચિંતા નહીં કરવાની. ચાલો સજાન સ્વામી મહારાજની જય.